ચતુર્થી પર્વનો તારીખ 19/9/2023 થી આરંભ થનાર છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે સૌપ્રથમવાર ગાયના ગોબરમાંથી તૈયાર થયેલી ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશજીની મૂર્તિઓ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેમાં વિવિધ પ્રકારની આકર્ષિત મૂર્તિઓને જોઈ ખરીદી કરવા માટે પહોંચતા ભક્તોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જોઈએ સિટી ન્યૂઝનો વિશેષ અહેવાલ. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ભગવાન ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી છે, તેની વચ્ચે ઠેર ઠેર ગણેશજીની મૂર્તિઓ વેચાણના સ્ટોલ લાગ્યા છે. મૂર્તિની ખરીદી અર્થે આવતા ગણેશજીના ભક્તો પણ હવે કેમિકલયુક્ત પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને ખરીદવાને બદલે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લેવાનું પસંદ કરે છે. ત્યારે ઈડર તાલુકાની ગૌશાળા થકી સૌ પ્રથમવાર ગાયના ગોબરમાંથી તૈયાર કરવામાં આવેલ ભગવાન ગણેશજીની મૂર્તિઓ સાબરકાંઠા અને ઈડર શહેર સહિત ગુજરાતના જિલ્લાઓમાં આકર્ષણ જમાવ્યું છે. ચોરીવાડ ખાતે ચાલતી ગૌશાળાના ગૌપ્રેમીઓ દ્વારા ગાય માતાના ગોબરમાંથી તૈયાર કરવામાં આવેલ સુંદર ગણેશજીની મૂર્તિઓ ભક્તો ખરીદી કરી રહ્યા છે. ભક્તોનું કહેવું છે કે જો આપણે બજારમાં વેચાતી પ્લાસ્ટર ઓફ પેરિસની તેમજ કેમિકલયુક્ત મૂર્તિઓ ખરીદવાથી તે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે તેથી પાણીમાં રહેલ જીવજંતુ અને વનસ્પતિને નુકસાન થાય છે અને પ્રદૂષણ ફેલાતું હોય છે અને પ્રદૂષણ અટકાવવા માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, જેને કારણે આપણે આપણા ઘરે ભગવાન ગણેશજીની ઇકો ફ્રેન્ડલી માટીમાંથી તૈયાર થયેલી મૂર્તિની સ્થાપના કરીએ તો તે મૂર્તિ આપણા ઘરે જ વિસર્જિત કરી શકાય છે, અથવા તો જાહેરમાં તળાવ નદી સહિતના જળાશયોમાં મૂર્તિને વિસર્જિત કરતા સમયે મૂર્તિ સરળતાથી પાણીમાં પીગળી જતી હોય છે, તેમજ પાણીમાં રહેલા જીવ સૃષ્ટિને નુકસાન થતું નથી અને પ્રદૂષણ ફેલાતું નથી, અને નાના કદની મૂર્તિનું ઘરે પાણીમાં વિસર્જન કરી તે માટીને ગાર્ડન અથવા ફૂલછોડના કુંડામાં પણ ઉપયોગ લઈ શકીએ છીએ. તે જ કારણે હવે લોકો માટે છાણ અને નારિયેળના રેસામાંથી બનતી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદતા થાય છે. પ્રકૃતિના રક્ષણ કરવા માટે અમે ગોબર ગણેશ બનાવવાની શરૂઆત કરી છે. ગોબર ગણેશ બનાવવાનું એક અમને ગૌશાળાઓ અને મોટી એક આપણી ભારતની મોટામાં મોટી એક ગૌશાળા છે, ગૌધામ પથમેળાના માધ્યમથી અને ગૌકથાના માધ્યમથી અમને ગોબર ગણેશ બનાવવાની પ્રેરણા મળી. અમારી ગૌશાળા શ્રી બલરામ ગૌશાળાની અંદર અમે આ મૂર્તિઓ બનાવવાનો પ્રારંભ કર્યો છે. એક વર્ષથી આ મૂર્તિઓ બનાવીએ છીએ અને ગોબર ગણેશ અમે આજે ઈડરના આંગણ જલારામ મંદિરમાં વેચાણના અર્થે કે લોકો પ્રકૃતિનું રક્ષણ થાય અને પ્રકૃતિનું જતન થાય એ અર્થે અમે આજે ઈડર બજારની અંદર મૂકી છે. લોકોનો આગ્રહ છે, સરકારને પણ આગ્રહ છે કે લોકોને પ્રકૃતિ તરફ પાછા ફરીથી વરવા માટે વિનંતી છે. સરકાર જો અમે થોડો પ્રયત્ન કરશે અને લોકોનો સહયોગથી જો આજે પ્રકૃતિનું રક્ષણ થશે તો અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ કુદરતી આપત્તિઓ સામે રક્ષણ, કુદરતી જ રક્ષણ આપણા ગૌ માતાના ગોબરના બનેલા ગણેશ કરશે. તો આ ગોબરના ગણેશથી પ્રકૃતિનું એવું રક્ષણ સરસ થાય છે કે એમાં છેલ્લા ગોબરના ગણેશ તળાવમાં ડૂબારવાથી એ પ્રદૂષિત પાણી નથી થતું, પાણી ઉપરનું શુદ્ધ થઈ જાય છે. ગાયના ગોબરમાં ઓક્સિજન રહેલો છે એટલે ઓક્સિજન વન્ય પાણીમાં રહેતા જીવોને અંદર ખોરાક મળી જાય છે, ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પાણીમાં ડૂબારવાથી ત્યાં ત્યાં ફરતી હશે ત્યાં આપણી હિન્દુ સંસ્કૃતિનું નુકસાન થતું હશે. એના સામે આપણા ગોબર ગણેશનું ઘરમાં સ્થાપન કરવાથી ગૌમય વસ્તે લક્ષ્મી, ગાયના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે એ શાસ્ત્રોએ કીધું છે. અમે પોતે નથી કહેતા પણ આપણી ગૌ માતા 33 કોટી દેવોની દેવ માં છે અને પૂરા વિશ્વની માં છે. જો એ વિશ્વની માના ગોબરનો ગણેશ જો આપણા ગણેશ ગોબરના ગણેશને ઘરમાં સ્થાપન કરવામાં આવે તો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ અવશ્ય આવતો હોય છે. મૂર્તિ લઈ જઉં છું જે ચૂનાની બનેલી હોય છે, તો શું કહેવાય જ્યારે આપણે એનું વિસર્જન કરીએ છીએ ત્યારે શું કહેવાય પાણીમાં રહેતા જીવજંતુનો પણ હાનિકારક થાય છે, તો તમે આ પ્રદૂષણને અટકાવવા માટે તમે આ થોડી આ મૂર્તિને થોડો સપોર્ટ કરો ગાયના ગોબરનો. આ સારી હોય છે, હું પણ આ લેવા આવી છું, બહુ સારી હોય છે. તમે આને થોડો સપોર્ટ કરો ગાયના ગોબરને. તમે આના ઘરમાં વિસર્જન બી કરશો તો તમારા ઘરમાં લક્ષ્મી સિદ્ધિ રિદ્ધિ શું કહેવાય ગણપતિનો બી વાસ થશે. તમે આ શું કહેવાય ગણપતિનો પાણી જ્યારે તમે છોડમાં તમે કરશો તો તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે. તમે આ થોડો સપોર્ટ કરો અમને ગાયના ગોબરની.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પ્રજાપતિ સમાજના રહીશ 7 વર્ષ પહેલા તેઓ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વેચતા હતા અને તેઓ પાણીમાં મૂર્તિઓથી થતી દુર્દશા જોઈ થતા નુકસાન સામે તેઓએ આ માત્ર માટીની મૂર્તિ તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો. વિચાર આવ્યા બાદ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સામે તેઓએ પોતાના જ ઘરે માટીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું અને તે કારણોસર છેલ્લા 7 વર્ષથી ભગવાન ગણેશજીની અવનવી સુંદર આકૃતિવાળી મૂર્તિઓ તૈયાર કરી છે. જ્યારે પ્રજાપતિ સમાજના કારીગર 6 ઇંચથી લઈ 4.5 ફૂટ સુધી ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશજીની મૂર્તિ તૈયાર કરી બજારમાં વેચતા હોય છે. જ્યારે ભક્તો પણ પ્રદૂષણને ધ્યાનમાં રાખી પ્લાસ્ટર ઓફ પેરિસને છોડી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદવાનો આગ્રહ રાખે છે. શરૂઆતના સમયમાં જાગૃતિના અભાવે પ્લાસ્ટર ઓફ પેરિસ કરતા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિના ભાવ વધુ હોવાને લઈ ખરીદી નહોતા કરતા, જો કે લોકોમાં જાગૃતિ આવતા દિન પ્રતિદિન ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ વધી છે અને ભક્તો પણ પ્રકૃતિને અને પ્રદૂષણને ધ્યાનમાં રાખી પ્લાસ્ટર ઓફ પેરિસને છોડી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદી કરી રહ્યા છે. ગણેશ ઉત્સવ આવી રહ્યો છે, બજારની અંદર પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિઓ મળી રહેતી હોય છે, તેનાથી તેનું સ્થાપન કર્યા પછી 10 દિવસ પછી એનું વિસર્જન કરવામાં આવે છે. નદી કે નદીમાં તળાવમાં તેમાં રહેતા જીવજંતુઓને બહુ બધું નુકસાન થતું હોય છે, પ્રકૃતિને બી નુકસાન થતું હોય છે. તેના લીધે અમને 7 વર્ષ પહેલાં એક વિચાર આવ્યો હતો કે ગણપતિ દાદાની માટીની મૂર્તિ બનાવી અને તેનું સ્થાપન કરીને ઘરે વિસર્જન કરીએ તો કેવું રહે એમ. તો તે વિચાર પર અમે અમલ કર્યો અને માટીની મૂર્તિઓ બનાવીએ છીએ. અમે 6 ઇંચથી લઈને 4.5 ફૂટ સુધીની માટીની મૂર્તિઓ અમે અવનવી વેરાઇટીઓમાં બનાવીએ છીએ. તમે જોઈ શકો છો દરેક ઇકો ફ્રેન્ડલી માટીની 100% માટીની મૂર્તિ મળશે અને દર દિવસે પીઓપીની મૂર્તિઓનું ઓછું થાય છે અને માટીનું વર્ચસ્વ વધે છે અને કસ્ટમરનો અમને ખૂબ સપોર્ટ મળી રહે છે. એ અત્યારે ગણેશ ચતુર્થીનો ઉત્સવ આવી રહ્યો છે ચાલુ વર્ષે અને બજારમાં મૂર્તિઓ પણ આવી ગઈ છે ઘણી બધી, પ્લાસ્ટર ઓફ પેરિસ અને માટીની બી મૂર્તિઓ અહીંયા મળતી હોય છે. તો હંમેશા આપણે પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિ ના વાપરતા ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીની મૂર્તિ વાપરી એવો આગ્રહ રાખીએ અને 10 દિવસ જ્યારે આપણે ભગવાનનું એમનું સેવા પૂજા કરતા હોય તો ગમે ત્યાં ના વિસર્જિત કરતા ઘરે વિસર્જન થાય એવી માટીની એટલે કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવી અને આપણે એનું સેવા પૂજા કરી અને ઘરે વિસર્જિત કરી એવું હું સૌને. જ્યારે ભક્તો પણ માની રહ્યા છે કે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ખરીદવાથી રિદ્ધિ સિદ્ધિ અને ભગવાન ગણેશજીની કૃપા આપણા ઘરે બની રહે છે. ભગવાન ગણેશજીની 1 થી 10 દિવસ પૂજા આરાધના કર્યા બાદ માટી અને છાણથી બનેલી મૂર્તિ વિસર્જિત સમયે ઘરમાં જ પાણીના ટપની અંદર મૂકવામાં આવે અને તેની ઉપર જળ અભિષેક કરવામાં આવે તો મૂર્તિ પાણીમાં પીગળી જતી હોય છે અને તે આપણા જ ઘરના ફૂલ છોડના કુંડા તેમજ બગીચામાં કામ આવે છે, જેના કારણે વાતાવરણ અને પાણીમાં થતું પ્રદૂષણ અટકે છે. સાથે ગણપતિ બાપાના ભક્તોને ધર્મ અને સમાજ સેવાનો પણ લાભ મળે છે. રાજેશ ચાવડા સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ.